માળિયાહાટીના સરપંચ એસોસિએશન દ્વારા તંત્ર દ્વારા બે દિવસમાં ગૌચર સહિત દબાણની તપાસ કરી માર્કિંગ અને ફોટોગ્રાફી કરાવી કલેક્ટરને રજૂ કરવાના હુકમના વિરોધમાં આવેદનપત્ર આપી સરકારી એજન્સી દ્વારા કરાવવા માંગ. માળિયાહાટીના તાલુકાના તાબામાં 68 ગામ આવેલ છે, જે પૈકીના મોટાભાગના ગામોમાં 30-40 વર્ષથી ગામ તળ વસાવવામાં આવેલ નથી. જૂનવાણી વખતના ગામ તળ જ આવેલ છે, જે તમામ ગામોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થતો હોવાથી જૂના ગામ તળની આજુબાજુમાં ગામ લોકો દ્વારા નવી વસાહતો વસાવેલ છે. માળિયાહાટીના તાલુકાના મોટાભાગના તમામ ગામોમાં લોકોએ તેમની મૂડી ખર્ચી પોતાના મકાનો બનાવ્યા છે, જે બનાવવામાં આવેલ મકાનોની આકારણી પણ સ્થાનિક ગ્રામ પંચાયતો મારફત કરવામાં આવેલ છે. તેમ છતાં પણ તે મકાનો કાયદેસર કબજા હકે કરવામાં આવેલ નથી. ગામતળના દબાણોની માહિતી મુજબ ગામતળમાં દબાણ દૂર કરાવવામાં આવશે તો મોટાભાગના ગામોમાં હજારો લોકોની જિંદગીભરની કમાણીથી બનાવેલ મિલકતોને મોટે પાયે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જેનાથી માળિયા તાલુકાના તમામ ગામોમાં પરિસ્થિતિ વિકટ બનશે. કોઈપણ જમીનની માપણી કરી તેમના હદ નિશાન કરવા તે તલાટી મંત્રીના કાર્યક્ષેત્રમાં ન હોય, તેમજ માપણી કરવા માટે જરૂરી રેકર્ડ પર સ્થાનિકે ગ્રામ પંચાયત કચેરી પાસે ઉપલબ્ધ ન હોવાથી શક્ય નથી. માળિયાહાટીના તાલુકા તાબાના તમામ ગ્રામ પંચાયતોનો ઉગ્ર વિરોધ હોવાથી ગામતળના દબાણો દૂર કરાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે રોકી તેના બદલે આકારણી કરેલ મિલકતોને તાત્કાલિક ધોરણે કબજા હકે કરવા યોગ્ય હુકમ થવા, તેમજ સીમતળની ગૌચર તેમજ સરકારી ખરાબાની જમીનના હદ નિશાન કરાવવાની કામગીરી DIL કચેરી તેમજ અન્ય લાગતી વળગતી કચેરીને આદેશ કરવાની માંગ આવેદનપત્રમાં કરેલ છે. રિપોર્ટ વિનોદ બી રૂજાતલા. આજરોજ અમે માળિયાહાટીના એસોસિએશન બધા સરપંચશ્રીઓ તેમજ સમસ્ત ગામજનો પણ અમારી હારે છે, તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય બધાને સાથે રાખીને આજરોજ અમે માળિયા પ્રતિશ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ પ્રતિશ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે કે અમને જે જિલ્લા વિકાસ અધિકારીએ લેટર કરેલો છે કે બે દિનની અંદર સુના માપણી કરવી, તેમજ ગામતળની લાગુ ભેણની અંદર જે દબાણો છે એના પણ હદ નિશાન નક્કી કરીને અને ફોટોગ્રાફી કરીને આપવા, એ વસ્તુ પંચાયત દ્વારા કોઈથી શક્ય નથી. અમે કોઈ એ વસ્તુ કરવા માંગતા નથી, કારણ કે હદ નિશાન છે એ કોઈ DLR જ નક્કી કરી શકે. અમે અમારી માલિકીની જમીન પણ અમારે માપણી કરાવવી પડે છે, તો આ અમે કોઈ વાતે શક્ય નથી. અને અમારો મહત્ત્વનો અને અગત્યનો મુદ્દો એ છે કે મારા ગામની અંદર તેમજ માળિયા તાલુકાના તમામ ગામોની અંદર કે જ્યાં જ્યાં 35-35, 40-40 વર્ષે નવા ગામતળો આપવામાં આવ્યા નથી, અને ગામતળને લાગુ ભેણીમાં જે લોકોએ ગરીબ માણસોએ પોતાની આજીવનની આજીવિકા ઊભી કરીને અને રહેણાંક હેતુના જે મકાન બનાવ્યા છે એને આકારણી પણ પંચાયતોએ કરી દીધેલા છે, તો એને કાયમીનો હક આપવો, આ અમારી બધાની લાગણી અને માગણી છે. અને જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો અમે બધા સરપંચશ્રીઓ જે ધરણાઓ પર બેસશું અને અમે બધા રાજીનામા આપવા પણ તૈયાર છે, અને બધા કામનો પણ બહિષ્કાર કરશું કે અમારે કોઈ પણ વિકાસના કામો છે એનો પણ બહિષ્કાર કરશું. સરપંચ એસોસિએશનની આજે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સરકાર દ્વારા કે હાઈકોર્ટ દ્વારા જે કંઈ કાગળ આવ્યો હોય એ DDO શ્રી દ્વારા અમને કાગળ આપ્યો કે બે દિવસની અંદર તમે ચૂનાના નિશાન કરી અને જગ્યા નક્કી કરી લ્યો, આવું ગ્રામ પંચાયત કોઈ હિસાબે કંઈ કરી શકે એમ નથી. આ મોટો આક્રોશ સરપંચો અને ગામજનોમાં છે, એટલે સરકારમાં વહેલેમ વહેલી તકે આ વસ્તુનો નિર્ણય લે અને સીધું સરપંચ ઉપરની નો નાખી દે અને અધિકારી થ્રુ કામ કરાવે, તો ગ્રામ પંચાયતને આમાં કંઈ લેવા દેવા નથી. અને ગ્રામ પંચાયત એસોસિએશન આ બાબતનો સખત વિરોધ કરે છે, અને જે વિકાસના કામોની અંદર જે અટાણે સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપે છે, ખરેખર ટાઈટ અનટાઈટની ગ્રાન્ટને ખરેખર આપણા સ્વચ્છતા કે પાણીની જે કંઈ યોજનાઓ ઘણી થઈ ગઈ છે એ આજે એ ગ્રાન્ટ એમને સરપંચોને ક્યાંય પણ વાપરી શકે એવી પરિસ્થિતિ ન હોય, તો વહેલામ વહેલી તકે સરકાર આ ગાઈડલાઈનમાં પણ ચેન્જ કરી. આ કોઈ બિહાર કે યુપી કે મધ્યપ્રદેશ નથી, આ નરેન્દ્રભાઈનું જ ગુજરાત છે. અને આજ મારા ગામની વાત કરું તો 2.5 કરોડ રૂપિયાનું વસ્મો યોજના હેઠળ કામ થઈ ગયું, 100% કનેક્શન થઈ ગયું છે, તો અમારે આ પૈસા ખોટી રીતે ન વેડફાય અને સરકારના રૂપિયાનો ઉપયોગ લોકોના હિત માટે થાય એવા અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે કાંઈ પણ જે કઈ રીતે ફેરફાર થતો હોય તો સરપંચોને અને આગેવાનોને વિશ્વાસમાં લઈ અને વધારેમાં વધારે લોકોને મદદરૂપ થાય. અમે સરપંચના પ્રતિનિધિ તરીકે બેઠા હોય ત્યારે અમારી જવાબદારી હોય ગામના લોકોને જવાબ દેવાની, ત્યારે આવા ચોમાહું હોય અને ખૂબ મોટી મુસીબત છે ત્યારે આ બધી ગાઈડલાઈનોમાં ચેન્જ કરી અને બધાને વિશ્વાસમાં લઈને આ કામને સરકાર મહત્વ આપીએ અને જે ગાઈડલાઈનમાં ફેરફાર કરવો પડે કરે એવી અમારી માંગણી છે.